તો અરવલ્લી જિલ્લાના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે. મજુમ ડેમ, મેશ્વર ડેમ, વાત્રક ડેમમાં પાણીની આવક જોવા મળી છે. તો મજુમ ડેમનું જળસ્તર 153.86 મીટર પર નોંધાયું છે. મેશ્વર ડેમની જળ સપાટી 211.41 મીટર પર છે, જ્યારે વાત્રક ડેમમાં 570 ક્યુસેક પાણીની આવક થઈ છે. માજુમ ડેમનું જળસ્તર 153.86 મીટર પર નોંધાયું છે. સતત પડેલા વરસાદને કારણે મેશ્વર ડેમની જળ સપાટી પણ 211 ને પાર પહોંચી ગઈ છે, જ્યારે વાત્રક ડેમમાં 570 ક્યુસેક પાણીની આવક. અરવલ્લી જિલ્લાના ડેમોમાં પણ પાણીની સારી એવી માત્રામાં આવક જોવા મળી રહી છે. સંવાદદાતા સમીર બલોચ જોડાઈ ગયા છે. સમીર, જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ તમામની વચ્ચે અરવલ્લી જિલ્લાના ડેમોમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે, શું સ્થિતિ છે અલગ અલગ ડેમોની? જીગર, જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસ થી અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના તાલુકાઓની વાત કરવામાં આવે તો 6 ઇંચની આસપાસ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે હાલ જો માજુમ ડેમ છે તે માજુમ ડેમમાં 225 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જયારે મેશ્વર ડેમમાં 540 ક્યુસેક, વાત્રક ડેમમાં 570 ક્યુસેક, વૈડી ડેમમાં 80 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેને લઈને હાલ જિલ્લાના જે જળાશયો છે તે જળાશયોમાં પાણી આવવાના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે હાલ કહી શકાય કે અલગ અલગ ડેમમાં સારી એવી માત્રામાં વરસાદને કારણે પાણીની આવક જોવા મળી રહી છે.